नमस्कार विद्यार्थी मित्रों, ऑर्गेनाइजेशनल बिहेवियर चैप्टर नंबर 4, मोस्ट इम्पोर्टेंट क्वेश्चन है, व्हाट इज लीडरशिप, राइट इम्पोर्टेंट कैरेक्टरिस्टिक्स ऑफ लीडरशिप। 4 मार्क्स में आ क्वेश्चन पूछा है, एटले के शॉर्ट क्वेश्चन है आ। तो सौथी पहला समझिए लीडरशिपनी डेफिनेशन। डेफिनेशंस ऑफ लीडरशिप, इट इज द एबिलिटी ऑफ एन इंडिविजुअल टू इन्फ्लुएंस मोटिवेट मोटिवेट अदर्स टू कंट्रीब्यूट टुवर्ड्स द सक्सेस ऑफ द ऑर्गेनाइजेशन। एवी व्यक्तिगत क्षमता है जे प्रभावित करे छे, लोकोने प्रोत्साहित करे छे के कोई पण एक संस्थानी अंदर सफलतापूर्वक कार्य करवा माटे, सफलतापूर्वक पोतानुं योगदान आपवा माटे प्रोत्साहित करे छे अने एने प्रभावित करे छे। इट इज द आर्ट ऑफ इन्फ्लुएंसिंग पीपल। लीडरशिप છે ને એક એવા પ્રકાર એક એવી કળા છે કે જે લોકોને પ્રભાવિત કરે છે, સો દેટ જેથી કરીને દે વિલ સ્ટ્રાઈવ વિલિંગલી ટુવર્ડ્સ અચીવમેન્ટ ઓફ ગ્રુપ ગોલ્સ વિથ ઝીલ, જેથી કરી અને કોઈ પણ વ્યક્તિ છે, લોકો છે, એ કોઈ પણ સંસ્થા માટે અથવા તો કોઈ એવા સમૂહ માટે પોતાનું કાર્ય કરવા માટે, સફળતા મેળવવા માટે કે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઉત્સાહ સાથે કાર્ય કરે। લીડરશિપ રિપ્રેઝેન્ટ્સ ધ એબિલિટી ઓફ મેનેજર। લીડરશિપ છે, નેતાગીરી છે, એ કોઈ પણ મેનેજર છે એની ક્ષમતાને રજૂ કરે છે। ટુ ઇન્ડ્યુસ સબઓર્ડિનેટ્સ ટુ વર્ક વિથ કોન્ફિડન્સ એન્ડ ઝીલ, એટલે કે જે મેનેજર છે એની સાથે કાર્ય કરતા બીજા એના જે સાથી કર્મચારીઓ છે એ સાથી કર્મચારીઓની અંદર એક આત્મવિશ્વાસ આવે અને ઉત્સાહ સાથે કાર્ય કરવાની એનામાં ક્ષમતા કેળવાય એવી માહિતી અથવા તો ક્ષમતા પૂરી પાડે છે। કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લીડરશિપ। હવે લીડરશિપના જે લક્ષણો છે એ સમજીએ। લીડરશિપ ઇઝ અ પર્સનલ ક્વોલિટી। લીડરશિપ છે એક વ્યક્તિગત ગુણવત્તા છે। ઇટ એક્ઝિસ્ટ ઓન્લી ફોર ધ રિયલાઇઝેશન ઓફ કોમન ગોલ્સ। હવે એ જે લીડરશિપ છે એ માત્ર કોમન ગોલ્સ એટલે કે જે સામાન્ય ધ્યેય છે એ ધ્યેય પ્રાપ્ત કરવા માટેની પ્રતીતિ કરાવે છે। ઇટ હેલ્પ્સ અધર્સ ઇન ચૂઝિંગ એન્ડ અટેનિંગ સ્પેસિફાઇડ ગોલ્સ। લીડરશિપના લીધે શું થઈ શકે, એ મદદરૂપ છે। લીડરશિપ છે, નેતાગીરી છે, એ મદદરૂપ થાય છે કોઈ પણ પ્રકારના નિશ્ચિત જે ગોલ છે, નિશ્ચિત ધ્યેય છે એ પ્રાપ્ત કરવા માટે મદદરૂપ થાય છે। ઇટ યુનિફાઈઝ એન્ડ મોટિવેટ્સ ગ્રુપ। લીડરશિપ છે એ શું કરે છે, કોઈ પણ ગ્રુપ છે એને પ્રોત્સાહિત કરે છે અને એને જોડે છે એકબીજા સાથે, એનામાં એકતા કેળવાય એવું કાર્ય કરે છે। ટુ વર્ક ફોર ધ અટેઇનમેન્ટ ઓફ ધ ગોલ, એટલે કે કોઈ પણ પ્રકારના ધ્યેય પ્રાપ્ત કરવા માટે એ કાર્ય કરે છે। લીડરશિપ એન્વિસેજ ધ આઈડિયા ઓફ ઇન્ફ્લુઅન્સ। લીડરશિપના લીધે એક ઇન્ફ્લુઅન્સ એટલે કે એક પ્રકારની અસર અથવા તો એક પ્રકારનો પ્રભાવ છે એ કેળવાય છે। લીડર એસ્ટાબ્લિશિસ રિલેશનશિપ બિટવીન એન ઇન્ડિવિજ્યુઅલ એન્ડ અ ગ્રુપ અરાઉન્ડ સમ કોમન ઇન્ટરેસ્ટ। કોઈ પણ નેતા છે એનું કાર્ય છે કે વ્યક્તિ અને સમૂહ સાથે સંબંધો કેળવવા એન્ડ અરાઉન્ડ સમ કોમન ઇન્ટરેસ્ટ, એટલે કે કેટલાક એવા સામાન્ય જે સામાન્ય રસપ્રદ બાબતો છે એ બાબતોમાં એમને ઇન્ટરેસ્ટ કેળવાય, એમને રસ આવે એના માટે લીડરનું એ કાર્ય છે। ઇટ એક્ઝિસ્ટ ઓન્લી વિથ ફોલોવર્સ। લીડરશિપ જે છે એ માત્ર અનુયાયીઓ સાથે જ અસ્તિત્વ ધરાવે છે। ઇફ દેર આર નો ફોલોવર્સ, જો કોઈ પણ ફોલોવર્સ એટલે કે એમના અનુયાયીઓ એમને અનુસરનારા લોકો નથી તો દેર ઇઝ નો લીડરશિપ, તો કોઈ જ નેતાગીરી એટલે કે લીડરશિપનો મિનિંગ અથવા મતલબ રહેતો નથી। લીડરશિપ ઇઝ અ પ્રોસેસ ઓફ ઇન્ફ્લુઅન્સ। લીડરશિપ છે, નેતાગીરી એક પ્રકારની પ્રભાવ પાડવા માટેની એક પ્રક્રિયા છે। ઇટ ઇન્વોલ્વસ રેડીનેસ ટુ એક્સેપ્ટ કમ્પ્લીટ રિસ્પોન્સિબિલિટી। લીડરશિપ છે એમાં કોઈ પણ રીતે સંપૂર્ણપણે જવાબદારીને સ્વીકારવાની તૈયારી છે એ રહેલી છે। ઇન ઓલ સિચ્યુએશન, કોઈ પણ પરિસ્થિતિમાં લીડરશિપ છે એ કોઈ પણ પ્રકારની જવાબદારી સ્વીકારે છે। લીડરશિપ ઇઝ નાઇધર બોસિઝમ નોર અ સિનોનિમ નોર સિનોનિમસ વિથ મેનેજમેન્ટ। લીડરશિપ છે એ કોઈ પણ પ્રકારની એવી લીડરશિપનો મતલબ એવો નથી કે એ લોકો એના એના સાથી કર્મચારીઓ છે એમના એ બોસ બની રહે। એબિલિટી ટુ કમ્યુનિકેટ ઇઝ વેરી નેસેસરી। એબિલિટી ટુ કમ્યુનિકેટ ઇઝ વેરી નેસેસરી। લીડરશિપ છે એમાં એક એવી ક્ષમતા રહેલી છે કે એ એની કોઈ પણ સંસ્થા હોય કે સમૂહ હોય એની સાથે એને કમ્યુનિકેટ એટલે વાતચીત કરવાની છે એ જરૂરી બની રહે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે હતા એ લીડરશિપના કેરેક્ટરિસ્ટિક્સ હતા, એટલે કે એમના લક્ષણો હતા।
હવે જો એવું પણ પૂછાઈ શકે કે લીડરશીપનું ઇમ્પોર્ટન્સ સમજાવો, એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ લીડરશીપ, ત્યારે જો તમને એવું પૂછવામાં આવે તો તમારે આ પોઈન્ટ્સ છે એને તમારે ડિસ્ક્રાઇબ કરી દેવાના. સિમ્પલ પોઈન્ટ્સ છે એ તમે એકથી બે લાઇનમાં લખી શકો. ઇનિશિએટ એક્શન્સ એટલે કે લીડરશીપ છે એનાથી શું થાય છે કે કોઈ પણ કાર્યની શરૂઆત થાય છે. પ્રોવાઇડ્સ મોટિવેશન, લીડરશીપ પ્રોવાઇડ્સ મોટિવેશન ટુ ગ્રુપ ઓર અ ઇન્ડિવિજ્યુઅલ, એવી રીતે લખી શકાય. પ્રોવાઇડ્સ ગાઈડન્સ, લીડરશીપ પ્રોવાઇડ્સ ધ ગાઈડન્સ ટુ ધ ફોલોઅર્સ ઓર ટુ ધ ઇન્સ્ટિટ્યુશન. ક્રિએટ્સ કોન્ફિડન્સ, લીડરશીપ કેન ક્રિએટ્સ ધ કોન્ફિડન્સ અમંગ ફોલોઅર્સ. બિલ્ડ્સ મોરલ, હવે લીડરશીપના લીધે શું થઈ શકે છે કે એક નૈતિકતા છે એ પણ કેળવાય છે અને નૈતિકતા વિકસાવી શકાય છે. બિલ્ડ્સ વર્ક એન્વાયરમેન્ટ, લીડરશીપના કારણે એક વાતાવરણ આપણે ઊભું કરી શકીએ છીએ, કાર્ય કરવા માટેનું એક આખું વાતાવરણ ઊભું કરી શકીએ. લીડરશીપ હેલ્પ્સ ઇન કોઓર્ડિનેશન, લીડરશીપ છે એ સાથ સહકાર માટે પણ મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્સ ઓફ લીડરશીપ માટે આ પોઈન્ટ્સ છે એને તમે એકથી બે લાઇનમાં અત્યારે મેં જે સમજાવ્યા એ રીતે તમે લખી શકો. ધન્યવાદ.